સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને એમાં પણ ખાસ કરીને શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ સાથે કોરોનાના લક્ષણો પણ બદલાયા છે, જેમાં શરીર પર ખજવાળ આવવી, આંખ આવવી, હાથ પગની આંગળીઓ ફીકી પડવી જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારના લક્ષણો દેખાતા તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે. જોકે કોરોનાના નવા લક્ષણોને લઈને પાલિકા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. સુરતમાં કોરોનાના કારણે ફરી એકવાર ચિંતા ઊભી થવા પામી છે, કારણ કે કોરોના હવે તેનું ઘાતક સ્વરૂપ લઈ રહ્યો છે. સામાન્ય કોરોના લક્ષણો હવે લોકોમાં ઓછા દેખાઈ રહ્યા છે, જેની સામે કોરોનાના નવા સ્ટ્રેન સાથે નવા લક્ષણો પણ દેખાઈ રહ્યા છે, જેને લઈને ફરી એકવાર પાલિકા તંત્ર દોડતું થયું છે. સુરતમાં કોરોનાના કેસોમાં જબર ઉછાળો નોંધાયો છે. જોકે 24 કલાકની વાત કરીએ તો 600ની નજીક પોઝિટિવ કેસ નોંધાયા છે અને નવા નોંધાયેલા કેસોમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. કોરોનાના નવા લક્ષણોની વાત કરીએ તો શરીર પર ખજવાળ આવવી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ચામડી પર ખજવાળ, હાથ અને પગની આંગળીઓ ફીકી પડવી, આંખ આવવી, લાલ થવી, ડાયરિયા થવું અને ગળામાં દુખાવા જેવા લક્ષણો સામે આવી રહ્યા છે, જે કોરોનાના નવા નોંધાતા કેસોમાં મહત્તમ દર્દીઓમાં દાવની સમસ્યા ઓછી દેખાઈ રહી છે. પરંતુ આ નવા લક્ષણો લોકોમાં વધુ જોવા મળી રહ્યા છે, જેને લઈને પાલિકા તંત્ર દ્વારા જો આ પ્રકારના લક્ષણો લોકોમાં દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવવા અપીલ કરાય છે. આવતા આ નવો જ સ્ટ્રેન ઘાતક હોવાને લઈને તેનો ફેલાવ રોકવા માટે દર્દીઓને ફરજિયાત ક્વોરન્ટાઇન થવાનો આદેશ કરાયો છે અને જો દર્દી ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાને 1800123800 નંબર પર જાણ કરવા લોકોની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ જૂના લક્ષણોના બદલે નવા લક્ષણોની સાથે કોરોના પોતાનું ઘાતક સ્વરૂપ દેખાઈ રહ્યો છે, જેને લઈને લોકો સતર્ક થઈને કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરે તે જરૂરી બન્યું છે. સાહેબ, સુરતમાં નવા સ્ટ્રેન્ડના કેસો સતત વધી રહ્યા, સંક્રમણ વધી રહ્યું છે. આ સ્ટ્રેન્ડ કેટલો ઘાતક છે, કયા પ્રકારના લક્ષણો છે અને શું લોકોને સૂચના? સુરતની અંદર જે આપણને યુકે સ્ટ્રેન અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, અત્યારે એ કહી શકાય કે આપણા કોમ્યુનિટીની અંદર એ સ્ટ્રેનના લક્ષણોવાળા વ્યક્તિઓ પોઝિટિવ આવે છે. એ સ્ટ્રેનની અંદર પર્ટિક્યુલર એની સંક્રમણ ફેલાવવાની શક્તિ વધારે છે, જેના કારણે આપણને એક જ ઘરમાં વધુ લોકો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. એ ઉપરાંત એ સ્ટ્રેન જે છે એનાથી ગંભીર લક્ષણો આવી શકે છે વ્યક્તિમાં અને જે મોર્ટાલિટી તરફ લઈ જાય છે વ્યક્તિને. એટલે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે, જેટલું બને એટલું ઝડપથી ટેસ્ટિંગ કરાવી લેવાની જરૂર છે. ફક્ત શરદી, ખાંસી, તાવ અને બ્રેથલેસનેસ એ જે લક્ષણો અગાઉ હતા તે ઉપરાંત સામાન્ય લક્ષણો એટલે કે પેટમાં દુખાવો હોય, ઝાડા હોય, માથું દુખતું હોય, શરીર દુખતું હોય, શરીર પર ખંજવાળ આવતી હોય, એ તમામ લક્ષણોની અંદર પણ આપણે ટેસ્ટિંગનો આગ્રહ રાખવો જોઈએ અને અર્લી ડિટેક્શન પોતાનું કરાવી દેવું જોઈએ. નવો સ્ટ્રેન અટકાવવા માટે કયા પ્રકારની કામગીરી, કેટલું લેવલનું ટેસ્ટિંગ? સુરત કોર્પોરેશન દ્વારા મેં કહ્યું એમ આપણે 20,000 જેટલા ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે, જેના કારણે આપણે સંક્રમણને જેટલામાં જેટલું વહેલું પકડી શકીએ અને પોઝિટિવ કેસ આપણે શોધી શકીએ અને એને આઇસોલેટ કરી શકીએ, જેના કારણે આ સંક્રમણને આપણે અટકાવી શકીએ. એટલે 70 જેટલી આપણી સ્ટેટિક સાઇટ છે, તે ઉપરાંત આપણા ધન્વંતરી રથ છે 120 જેટલા અને સાથે સાથે તમામ ટોલનાકા ઉપર રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશન એ તમામ જગ્યાએ આપણે ટેસ્ટિંગ સાઇટ ઉપલબ્ધ કરેલી છે.